प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया, देवालय बन गया बदन, हृदय तो महंत हो गया। नाम था तो काम था, राम नाम हराम था। नाम था तो काम था, राम नाम हराम था। फकरू में से बन गया फकीर तो नाम नाशवंत हो गया। गम्मतना गुलाल मां रंगाई जवा बैठेला दर्शकों ने कल्पेश त्रिवेदीना हास्य नमस्कार। हूँ कागड़ा कूतरा बिलाड़ा पाड़ाना अवाज बहु हारा काटू बहु एटले बहु। एक हॉल में मारो कार्यक्रम अने यहाँ मैं 5 मिनिट कूतरा बोलाव्या पण बाटा जटी बोलाई दीधी हो। हूँ आया कूतरा बोलावू एटले तमने एम लागे कि आ कल्पेश त्रिवेदी नथी बोलता पण कोक डाघियो बोले छे। हूँ आया गधेड़ो बोलावू एटले तमने एम लागे कि आ कल्पेश नथी पण હોલમાં કૂતરા બોલાવ્યા તો મારો અવાજ સાંભળીને હોલની બહાર 17 કૂતરા ભેગા થયા અને એ 15 મિનિટ બોલ્યા। કાર્યક્રમ પૂરો થયો એટલે એક ભાઈ મને મળવા આવ્યા, કૂતરા સારા બોલાવો છો? મેં કીધું હાજી। એક નાઇટનો શું ચાર્જ લ્યો છો? મેં મારો પુરસ્કાર કીધો એટલે એમને મને વિઝિટિંગ કાર્ડ આપ્યું કે આજે રાત્રે આવી જાયજો। એટલે મેં કીધું અહીંયા સ્ટેજ હશે, લાઇટો માણા માતું નહીં હોય મને સાંભળવા। ત્યાં ગયો તે સ્ટેજ લાઇટ અને માણાની વાત તો એક બાજુ રહી પણ ઘોર અંધારું। હું સરનામું પૂછતા પૂછતા અહીંયા ઘરે પહોંચ્યો અને બાયણું ખખડાવ્યું તા ઘરધણી બહાર નીકળે આંખું ચોડતા ચોડતા ગંજીન લુંગી અને કૂતરા ગાડીમાં કૂતરાને જોવે એમ મને જોયો। હારું કર્યું કે આવી ગયા, હાલો મારી વાંહે વાંહે। હું એમની પાછળ પાછળ ગયો એટલે એ મને અગાસી ઉપર લઈ ગયા। મેં કીધું અહીંયા કોઈ માણાય નથી। મને કે તમારે માણાથી કામ છે કે નાણાથી? મેં કીધું એ વાત સાચી। એટલે મને કે સામે 2 માળનું બિલ્ડિંગ દેખાય છે એની સામું જોઈને કૂતરા બોલાવો, ડાઘિયા બોલાવો, લાલિયા બોલાવો, ધોળિયા બોલાવો, કાળિયા બોલાવો। એટલે મેં એ ઘર સામું જોઈને 1/2 કલાક કૂતરા બોલાવ્યા, એ લોકોએ મને પુરસ્કારે આપી દીધો। પણ આ કાર્યક્રમ વિશે મને ન સમજાણું એટલે મેં ઘરધણીને જ પૂછ્યું કે મેં જિંદગીમાં પહેલીવાર આવો કાર્યક્રમ અને પુરસ્કાર લીધો। એ લોકો કે પાડોશીના કૂતરાએ 2 દી પહેલા અમને આખી રાત હોવા નહોતા દીધા, ભાયડાએ બદલો લીધો। એ મને દરવાજા સુધી મૂકવાય આવ્યા, દરવાજો આવ્યો એટલે મને આવજો કહેવાને બદલે હળ કીધું। પછી હું કઈ કામકાજ હોય તો કહેજો એમ કહેવાને બદલે હાવ હાવ કરીને આવતો રહ્યો અને બહાર જઈને થાંભલો ગોઈતો। રવિવારે મારા હિંડોળે શાંતિથી હિંચકા ખાતો હતો એમાં મારો દૂધવાળો દોડતો દોડતો આવ્યો, એ કે અમારી ભેંસને પાડો આવીને પાછો થયો, હવે ભેંસ પાડા વિના દૂધ દોવા દેતી નથી અને તમે ટીવીમાં પાડાના ને કૂતરાના અવાજ કાઢો છો તે એવી રીતે અમારા ઘરે આવીને હવાર હાઈન જો પાડો બોલાવો તો અમે દૂધ દોઈ લે। એટલે મેં કીધું આ તો ધર્મનું કામ, હાલો હાલો। એટલે મારે સવાર સાંજ દૂધવાળાના ઘરે જવાનું, ભેંસ આગળ 4 પગે થઈ જવાનું, એ માથે કાળો ધાબડો ઓઢાડી દે અને મારે પાડો બરકવા માંડવાનું। 4થી કાળીથી શરૂ કરું, મોજમાં હોય તો 8મી કાળી સુધી પાડો બોલાવું અને એ દૂધ દોઈ લે। આવું 8 અઠવાડિયું ચાલ્યું, પછી એ લોકો મને મોટો લોટો ભરીને દૂધ દેતા એટલે મેં વિવેક કર્યો
મેં કીધું આટલું બધું દૂધ ન આપો તો ચાલે. એ લોકોએ હામો વિવેક ઠપકાર્યો, એ કે લઈ જાઓ ને તમે તમારે, અમે એમ માનસું પાડો ભેંસને ધાવી ગયો તો. મેં ઘરે જઈને મારા ઘરનાને દૂધનો લોટો આપ્યો. મેં કીધું હાલે દૂધ કમાઈ આવ્યો. મારા ઘરના રાજી થયા, એ કે દૂધના રૂપિયા બચ્યા. તે એ આડોશી પાડોશીમાં જઈને કી આવી કે ક્યાંય પાડો બાડો ગુજરી ગયો હોય તો કહીજો, ત્યાં અમારો મિસ્ટર પાડો આવશે. એક દિવસ ઓફિસ જવાની ઉતાવળમાં હું બૂટ અને ટાઈ કાઢવા ભૂલી ગયો, અને બૂટ અને ટાઈ હોતો ભેંસ આગળ ગોઠવાનો. હવે ભેંસ ભલે જનાવર હોય પણ એ માણા કરતા તો જાજુ વિચારે, ભેંસ કે બૂટ વાળો પાડો ન હોય. ભેંસે ઉપાડીને ફેરવીને એક પાટું વળગાડ્યું, હું ઉડીને ગમાણમાં પોદળો પોદળો વાય માળી. દૂધવાળાના માજી ખાટલામાં હૂતા હતા, તે ઈ કે અમારો પાડો આવી રીતે જ બાંભરતો હતો ને મરી ગયો. હવે આટલું ઓછું હોય એમ દૂધવાળાએ લાલ સ્કૂટર કાઢ્યું, એ કે હાલો પશુ દવાખાને. એલા કીધું માણાના દવાખાને, તો કે તમને ખબર ન પડે, તે એ મને પશુ દવાખાને લઈ ગયો અને પશુ ડોક્ટરે આવડું મોટું ઇન્જેક્શન કાઢ્યું. મેં ડોક્ટરને કીધું, મેં કીધું હું પાડો નથી હાસ્ય કલાકાર છું. પશુ ડોક્ટર કે અહીંયા જેટલા પાડા આવે છે એ બધા એમ જ કહે છે. બે જણાએ મને પકડ્યો, પશુ ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું અને એ ઇન્જેક્શન ખાધા પછી મારા શરીરમાં ગમે એ રાસાયણિક ફેરફાર થયો. હવે હું નાવા અવાડે જઉં છું. છેલ્લા મહિનાથી નહોતો નાયો પણ આજ ગમ્મત ગુલાલનું શૂટિંગ હતું ને, તે આજે અવાડે ગયો હતો અને બાયસવાળા હાબુથી તનડા ચોળી ચોળી નાયો. તે હળવો ફૂલ થઈ ગયો છું અને આપ સૌને એવા જ હળવા ફૂલ બનાવવા માટે હસાવવા આવ્યો છું. એક ખિસ્સા કાતરુની આ બાળકનો જન્મ થવાનો હતો. તે ખિસ્સા કાતરુની એવી ઈચ્છા કે મારું બાળક મહાન ખિસ્સા કાતરું બને અને મારી નામના આગળ વધારે. તે ડોક્ટરે બાળકને જન્મ કરાવ્યો પણ એ બાળકની એક મુઠ્ઠી જન્મથી બંધ. તે ખિસ્સા કાતરુને બહુ દુઃખ થયું, જન્મથી જ મુઠ્ઠી બંધ હોય ખિસ્સા કેમ કાપે. ડોક્ટરોએ મહા મહેનતે મુઠ્ઠી ખોલી તો એમાંથી હોનાની વીંટી નીકળી. પણ તમને થશે કે એ સોનાની વીંટી આવી ક્યાંથી, ત્યારે એક નર્સે ખુલાસો કર્યો કે આ બાબાને જન્મ કરાવતી વખતે મારી એક વીંટી ખોવાતી હતી. તે ખિસ્સા કાતરું હોસ્પિટલમાં મંડો નાચવાઓ, એ કે આ તો જન્મજાત ખિસ્સા કાતરું. આપણા દેશમાં પોલિયો નાબૂદ કરવા માટે પોલિયો વિરોધી રસીના ટીપા બનાવવામાં અને પાવામાં આવે છે. એટલે એક વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે ભ્રષ્ટાચાર વિરોધી રસીના ટીપા બનાવી તો ભ્રષ્ટાચારે નાબૂદ થઈ જાય. તે એમને સંશોધન કરી ભ્રષ્ટાચાર વિરોધી રસી બનાવી અને 15 ઓગસ્ટે બધાય નેતાને લાઇનમાં ઊભા રાખી અને એના ડોઝ એના ટીપા પાયા. એમાં ઘણા નેતા તો છટકી ગયા, તે પકડી પકડીને 4-4 ટીપા પાયા. પણ પરિણામ એ આવ્યું કે ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધ્યો. તે એની તપાસ કરવા માટે થઈને સમિતિ નીમી અને તપાસ સમિતિએ અહેવાલ આપ્યો ત્યારે ખબર પડી
ભ્રષ્ટાચાર વિરોધી રસીના ટીપા બનાવવામાં જ મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચડતા દીઠા, સત્તાના સિંહાસન કાજે પડતા ને આ ખડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા. આઝાદીના જતન કાજે જેને જગાડ્યો આખો દેશ, અંગે ધરી એક પોતળી લીધો વૈરાગીનો વેશ, એ જ દેશના નેતાઓને ખુરશી કાજે ખડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા. એક ભાઈએ નવું મકાન બનાવ્યું તો મને દેખાડવા લઈ ગયા. મને કે આ ઓસરી, આ માછલી ઘર અમે ઓસ્ટ્રેલિયાથી લાવ્યા છીએ, આને અમે ઓસ્ટ્રેલિયા કહીશ. આ રસોડું, આ બધા વાસણો અમે ચીનથી લાવ્યા છીએ, આને અમે ચીન કહીશ. આ ડ્રોઈંગ રૂમ, આ ડેકોરેશનની બધી આઈટમ અમે અમેરિકાથી લાવ્યા છીએ, આને અમે અમેરિકા કહીશ. એમાં મારું ધ્યાન માળિયામાં ગયું હતું. મેં કીધું આને શું કયો છો? તો મને કે આ બધામાંથી જે વધું ઘટું નીકળ્યું એ અમે આમાં રાખ્યું છે, એને અમે ભારત કહીએ છીએ. આ વાત ભલે ગમે એટલી હાસ્યાસ્પદ લાગે, પણ બધાય દેશના અને બધી સંસ્કૃતિના લોકો જો એક જગ્યાએ આનંદ અને એકતાથી રહી શકતા હોય તો એ દેશનું નામ ભારત જ હોય. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા, હમ બુલબુલે હે ઇસકી યે ગુલિસ્તા હમારા, પર્વત હૈ ઇસકે ઊંચે પ્યારી હૈ ઇસકી નદિયા, આકાશ મેં ઇસી કે ગુજરી હજારો સદિયા, હસતા હૈ બિજલીઓ પર યે આસિયા હમારા, હમ બુલબુલે હે ઇસકી યે ગુલિસ્તાન હમારા. એકવાર રાજકોટ મારો કાર્યક્રમ અને હું થાન બસ સ્ટેશનમાં બસની રાહ જોઈને ઊભો હતો અને એમાં બસ આવી, પણ બસની હાલત એવી કે બારીના કાચબા તૂટી ગયેલા, સીટમાંથી ડંડલો બંડલો બધું નીકળી ગયેલું અને પગ મૂકવાની જગ્યા નહીં. એટલે મેં કંડક્ટરને કટાક્ષમાં કીધું, મેં કીધું આ બસ નથી, પ્રાણી સંગ્રહાલય. તે કંડક્ટરે મારું મોઢું જોયું અને ક્યાંક ગધેડા બોલાવતા સાંભળ્યો હોય છે, તો મને કે ગધેડાની કમી હતી, તમે આવ્યા તો હવ હારાવાના થઈ ગયા. પછી રાજકોટ સુધી મૂંગો થઈ ગયો. એ લોકોએ ટિકિટના બે ભાવ રાખ્યા હતા, થાનથી રાજકોટના 30 રૂપિયા અને 50 રૂપિયા. મેં 30 રૂપિયાવાળી ટિકિટ લીધી. મેં કીધું 20નો ફાયદો. 5 કિલોમીટર બસ આવેલી, રોદા આવ્યા, ઊભી રહી, કંડક્ટરે રાઈડ પાડી, 30વાળા ઉતરે ધક્કા મારવા. 20 રૂપિયા બચાવવામાં રાજકોટ આવતા આવતા 5 વાર ધક્કા મારવા ઉતરો. રાજકોટ આવ્યું, નીચે ઉતરો, સામે ઘોડા ગાડી ઊભી હતી. મેં કીધું રિક્ષામાં તો બહુ બેઠો, આજ ઘોડા ગાડીમાં બેસવું છે. ઘોડા ગાડીવાળાને કીધું મારે વૃદ્ધાશ્રમ જવું છે. મને કે બેસો. એટલે હું બેઠો, મને હાથમાં જૂનું માઈક આપ્યું. મેં કીધું મારે કાર્યક્રમ તો વૃદ્ધાશ્રમમાં આપવાનો છે. મને કે તમારે જવું છે કે નહીં? મેં કીધું જવું છે. મને કે હું બોલું એમ? બોલો. મેં કીધું બોલો. ઘોડા ગાડીવાળો કે આપણા ગામમાં? મેં કીધું આપણા ગામમાં. જાહેર ચોકમાં? મેં કીધું જાહેર ચોકમાં. જાહેર સભા, જાહેર સભા, જાહેર સભા, એમ 3 વાર બોલો. મેં કીધું જાહેર સભા, જાહેર સભા, જાહેર સભા. 3જી વાર બોલો તો ઘોડો મંડો દોડવા. મેં કીધું પણ આ ઘોડો આમ કાં કરે? ત્યારે ઘોડા ગાડીવાળાએ ચોખવટ કરી કે આ ચૂંટણીની ઘોડા ગાડી છે.
એટલે તમારે આમ બોલવું તો પડશે, તમે જેમ જોશથી બોલશો એમ ઘોડો સ્પીડ પકડશે. વાળ વિખાઈ ગયેલા, ખંભે બગલ થયેલો, જભ્ભો ચોળાઈ ગયેલો. રાજકોટની બજારમાં હું હાલો જતો હતો, એમાં એક મોટું મકાન આવ્યું અને બહાર શેઠ ઊભેલા. મને કહે, એ અહીંયા આવ્યો. હું અહીંયા ગયો, મને ફળિયામાં લઈ ગયા. બહાર રૂમ હતી, ન્યાય તે ટેબલ ને ખુરશીને મને બેહાડ્યો અને પછી કે રામા. રામો થાળી લઈને આવ્યો, અંદર જમવાનું મિનરલ વોટર. મને કે આ જમી લે. મેં મનમાં વિચાર કર્યો, મેં કીધું આપણો ચાહક વર્ગ વધ્યો. આમને મને ક્યાંક ટીવીમાં જોયો હશે, મારા ચાહક હશે એટલે જમાડતા હશે. એટલે મેં તો રોટલી દાળ ભાત શાક બધું ખાઈ લીધું, પછી ઓડકારે ખાધો અને શેઠને કીધું, શેઠ હું તમને ઓળખતો નથી, તમે મને જમાડ્યો. એટલે શેઠ કે આપણે વર્ષોથી નિયમ છે, જરૂરિયાત વાળાને વધુ ઘટું ખવડાવીને ખાવું. પછી મને થયું કે બરફી ઉપર કઢીના ડાઘ હતા. પછી મેં આજુબાજુ જોયું, કીધું કોઈ ઓળખીતું નથી ને. અને શેઠને કીધું ભગવાન તમને ઘણું આપે. એમને મને 10 રૂપિયા આપ્યા. પુરસ્કાર આપ્યો પછી ખેલ પૂરો જ કરવો પડે ને. એક હોટલમાં ગયો, અહીંયા વેઇટર આવ્યો પણ ટૂંકા વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખું, ચીબું નાક ને પીળું હળદર જેવું શરીર. એટલે મેં કીધું આ કોક ચાઇની જઈશે. એટલે મેં વટ પાડવા પૂછ્યું, આર યુ કમિંગ ફ્રોમ ચાઇના? ઓલો કે ના રે ના, અમે તો આઈ ના. મારી સામે બેઠો હતી કે લે તઈ સાંભળ ડાઈના. પણ એ હોટલની અંદર મેં એક દ્રશ્ય જોયું અદ્ભુત. 80 વર્ષના બાપા, 75 વર્ષના માજી. 80 વર્ષના બાપાએ જમી લીધું પછી માજીએ જમવાની શરૂઆત કરી. આપણી સંસ્કૃતિ. મેં કીધું આ પતિવ્રતા. એટલે હું તરત જ ત્યાં ગયો, બંનેને પગે લઈ ગયો. મેં કીધું કોણ કહે છે કે પ્રેમ ઘરડો થઈ જાય છે? કોણ કહે છે કે સંસ્કૃતિ વાસી થઈ જાય છે? એમ મુમન લાગી તુમના અને તુમન લાગી મું. મેં તો હોટલમાં બધાને કીધું, મેં કીધું આયા જોવો, આયા આ ખોડિયા જુદા છે, જીવ એક છે. બાપા કે ધીમે બોલ, દાંતનું ચોકઠું એક છે. બાકી આટલા વર્ષો કેમ કાઢ્યા એ તો અમારા મન જાણે છે. એક કાકા હોટલમાં જમવા બેઠા ત્યારે એમને યાદ આવ્યું, લે ચોકઠું તો હું ઘરે ભૂલી ગયો, હવે ખાવું કેમ? પણ સામે એક જુવાન બેઠો હતો, એ આવ્યો કાકા આગળ ને ખિસ્સામાંથી એક ચોકઠું કાઢ્યું. એ કે કાકા આ ફાવે તો આ પહેરી લ્યો. કાકાએ પહેર્યું, ન ફાવ્યું. ઓલાએ બીજું ચોકઠું કાઢ્યું. એ કે આ ફાવે તો આ પહેરી લ્યો. કાકાએ પહેર્યું, ન ફાવ્યું. ઓલાએ ત્રીજું ચોકઠું કાઢ્યું. એ કે આ ફાવે તો આ પહેરી લ્યો. કાકાએ પહેર્યું, ફાવ્યું. પછી કાકા ધરાઈને જઈમાં અને મુખવાસ ખાતા ખાતા ઓલા જુવાનને પૂછ્યું, તમે ચોકઠા બનાવો છો? ઓલો જુવાન કે હું શમશાનમાં નોકરી કરું છું કાકા. ફરી આપણે વૃદ્ધાશ્રમમાં આવી જઈ જ્યાં મારે કાર્યક્રમ આપવાનો હતો. વૃદ્ધાશ્રમમાં મેં આવી રીતે શરૂઆત કરી, દુનિયા અજબ સરાયે ફાની દેખી, હર ચીજ યહાં કી આની જાની દેખી, જો આકે કભી ન જાય વો બુઢાપા દેખા, જો આકે કભી ન જાય વો બુઢાપા દેખા, જો જાકે કભી ન આયે વો જવાની દેખી. એટલે મેં કીધું હું તમને બધાને દાંત કઢાવવા આવ્યો છું, તમે બધા દાંત કાઢો. પોતાના ચોકઠા કાઢીને આગળ મૂકી દીધા. જેલમાં મારો કાર્યક્રમ. મેં જેલરને પૂછ્યું,
કેદીઓને આનંદ આપવા માટે મારા કાર્યક્રમનું આયોજન કર્યું લાગે છે. જેલર મને કે તમે દુઃખ ન લગાડતા, પણ તમારો કાર્યક્રમ કેદીઓની સજાના એક ભાગ રૂપે રાખવામાં આવ્યો છે. બહાનું ઘડીનું કરીને ગયા છે, કહાની અધૂરી કહીને ગયા છે. પૂછ્યું તું અમે આવશો તો ખરા ને, તો ધરી મૌન હળવું હસીને ગયા છે. અને એ જ કવિએ વર્ષો પછી બીજું મુક્તક લખ્યું કે મળે કોઈને તો કરી યાદ કહેજો, નથી એમની કાંઈ ફરિયાદ કહેજો. બહાનું ઘડીનું કરીને જનારને વીતેલા વર્ષોની દયાદ કહેજો. આભાર. ડાર્લિંગ, શું લખે છે? આપણા દીકરાનું લેસન લખું છું ડાર્લિંગ. કઈ વાંધો નહીં, કઈ ના આવડતું હોય તો આપણને પૂછજે. એમ? હા, હું પૂછીશ અને જવાબ આવડશે 100%. તું મને એમ કહો કે સૂરજ ક્યાંથી ઉગે અને કઈ દિશામાં આથમે? આવો જવાબ તો કોઈ ડોબો ના સમજ બબુચક એ પણ જવાબ આપી દે. બોલ. એટલે તો તમને પૂછ્યું.